નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ચાલો હવે આજે આપણે હિન્દીની અંદર ધોરણ 5 વિષય હિન્દી એમાં જે પહેલો પાઠ આપ્યો છે આપણને, ચાલો બધા ટેક્સ્ટ બુક ખુલી રાખશે એને, જે પહેલો પાઠ આપ્યો છે યાતાયાત. શું છે? ચિત્રપાઠ આપ્યો છે. યાતાયાત છે, એક ચિત્રપાઠ આપ્યો છે. ચિત્રપાઠ એટલે શું થાય? તો કે તમને ચિત્ર આપ્યું છે, એમાંથી જોઈને તમને જે કંઈ પ્રશ્ન પૂછ્યા છે એના તમારે આન્સર એટલે કે એના તમારે જવાબ દેવાના હોય છે. ચિત્રનું વર્ણન કરવાનું, જે તમે ચિત્રનું વર્ણન કરો એટલે એના ઉપરથી આપણને શું શીખવા મળે? તો કે તમે હજી તમે ચોથામાંથી પાંચમા ધોરણમાં આવ્યા છો, થોડા નાના છો ને થોડા મોટા થયા છો હવે. એટલે એમાંથી આપણે તમે પાંચમા ધોરણમાં આવી ગયા છો એટલે એમાં આપણે થોડા ઘણા મોટા પ્રશ્ન જવાબ આવે. એ પ્રશ્ન જવાબ છે, તમે નિબંધ છે, મોટા પ્રશ્ન જવાબ છે, નિબંધ છે, વાર્તા લેખન છે, અથવા તો ટૂંકમાં એનો પરિચય આપવાનો, એવું બધું આવે. તો ચિત્રપાઠ શું કામ આપવામાં આવે? તો કે ચિત્રપાઠથી આપણને એ જાણવા, આપણને શીખવા મળે, જાણવા મળે કે આપણને કેટલું આવે છે. તમને ચિત્ર આપી દીધું હોય છે, ચિત્ર ઉપરથી ઘણી વખત તમે ચોથા ધોરણમાં હતા ત્યાર પર તમને એવું આવતું કે ચિત્ર ઉપરથી 4-5 વાક્ય લખો. તમને ચિત્રમાંથી જોઈ જોઈને તમારે 4-5 વાક્ય લખવાના હોય છે. એટલે દરેક વિષય ગુજરાતી અને હિન્દી દરેક વિષયની અંદર જે પહેલો પાઠ છે તમને ચિત્રપાઠ આપવામાં આવે છે, એટલે જેના ઉપરથી તમે ઘણું બધું લખતા શીખી શકો. તમને ઘણું બધું મોઢે તમારી જાતે બનાવતા, તમે તમારી જાતે બનાવીને પણ તમે લખી શકો, એની માટે તમને ચિત્રપાઠ આપવામાં આવે છે. તો ચાલો બધા પોતાની ટેક્સ્ટ બુક ખુલી રાખશે અને સાથે પેન્સિલ પર રાખશે. અમુક તમે પ્રશ્ન જવાબને એવું બધું છે, અમુક વસ્તુ હું તમને આની અંદર પણ લખાવતી જઈશ. ચલો તો પાઠ પહેલો છે યાતાયાત. તો સૌથી પહેલાં યાતાયાત એટલે શું થશે ખબર છે કોઈને? યાતાયાત એટલે કે વાહન વ્યવહારના સાધનો. તો ચાલો આપણે ચિત્રપાઠમાં તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે તમને આપ્યું છે ઘણું, એક બગીચો આપ્યો છે, પછી ઉપર આકાશની અંદર એક હેલિકોપ્ટર છે, પ્લેન ઉડે છે, સામેથી ટ્રેન આવી રહી છે, ઘણા બધા છે વાહનો છે, 3-4 વાહનો જઈ રહ્યા છે, એવું તમને ચિત્ર આપેલું છે. તો સૌથી પહેલાં યાતાયાત એટલે કે વાહન વ્યવહારના સાધનો. વાહન વ્યવહાર આપણને શેમાં ઉપયોગી છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનનો ઉપયોગ કરીએ છીએ. એક સ્થળેથી બીજા સ્થળે આપણે જવું હોય તો આપણે કોઈ પણ વાહનમાંથી અથવા તો કોઈ બાઇકમાંથી, ટ્રેનમાંથી, હેલિકોપ્ટર કે પછી પ્લેન, ગમે તેમાં તમે જઈ શકો છો. એટલે એ વાહનો આપેલા છે. વાહનોનો આપણે વાહન વ્યવહારને લગતા જે કંઈ સાધનો છે એની આપણે એક સૂચિ બનાવવાની છે. અને એ તમારે બધું શેમાં લખવાનું છે? CW બુકની અંદર. તમારી બધા પાસે CW બુક છે. CW બુકની અંદર તમારે લોકોએ ઉપર એક સાઈડ છે વાહન વ્યવહારના નામ છે એ લખવાના છે, અને બીજી સાઈડ છે તમને નીચે જે બગીચાનું ચિત્ર આપેલું છે, બગીચાના ચિત્રની અંદર જે કાંઈ તમને દેખાય છે વસ્તુ, એ બધાની એક સૂચિ છે તમારે તૈયાર કરવાની છે. તમારી જાતે કરવાની છે. હું સમજાવી દઉં પછી તમારી જાતે કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે આપણને ચિત્રમાં શું દેખાય છે. તો જોયું આપણે એક સુંદર મજાનો બગીચો છે. બગીચાની અંદર ઘણા બધા બાળકો છે, એ રમી રહ્યા છે, હિંચકા ખાઈ રહ્યા છે, અડધા છે એક સાઈડ રમી રહ્યા છે, અડધા શાંતિથી બેઠા છે. પછી ચિત્રની અંદર આપણે ઘણા બધા બગીચામાં શું હોય, ઝાડ હોય છે, ઝાડની અંદર ઘણા બધા વૃક્ષો છે, વૃક્ષમાં છે એ ઘણા બધા ફૂલો છે આપણને દેખાય છે. અને સામેની સાઈડ આપણે જોઈએ તો આપણે એક મોટો મેઇન રોડ દેખાય છે. મેઇન રોડ એટલે કે એક મોટો રસ્તો દેખાય છે. એમાં એક કાર છે એ જઈ રહી છે, એક સ્કૂટર એટલે કે બાઇક છે એ જઈ રહ્યું છે, સાઈડમાં વાહન સાયકલ છે એ જઈ રહી છે. ઉપર આકાશની અંદર આપણે જોઈએ તો કે એક પ્લેન છે એ જઈ રહ્યું છે, અને હેલિકોપ્ટર છે એ પણ એ ઉડી રહ્યું છે. અને સામેની સાઈડથી આપણે જોઈએ તો કે સામેથી ટ્રેન છે એ આવી રહી છે. ટ્રેન એટલે એક આપણે ટ્રેન એટલે કે જે રેલગાડી છે એ સામેથી આવી રહી છે. આવું તમને ચિત્ર આપ્યું છે. અને જે બગીચાનું ચિત્ર છે તો બગીચાના ચિત્રની અંદર તમને ફૂલ આપેલા છે, અલગ અલગ 4-5 જાતના ફૂલ છે, અને બગીચામાં બાળકો છે રમી રહ્યા છે. આવું તમને એક ચિત્ર આપ્યું છે. હવે એ ચિત્ર ઉપરથી તમને નીચેના પ્રશ્ન જવાબ છે એનો તમારે જવાબ દેવાનો છે. તમને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે
કે ચિત્ર દેખ કર ફૂલો કે નામ કી સૂચિ બનાવીએ, સૂચિ એટલે કે યાદી એની તૈયાર કરો. ચિત્ર જોઈને આપણને અહીંયા જેટલા ફૂલ આપ્યા છે એ ફૂલના નામ છે એ આપણે લખવાના છે. તો પહેલો પહેલો પ્રશ્નનો જવાબ છે મેં અહીંયા લખ્યો છે, જોવો જોઈ શું આપ્યો છે. અમે તમે ચિત્રમાં હું નામ બોલતી જાઉં છું અને ચિત્રમાં તમે જોતા જાઓ છો એ ફૂલ આપ્યા છે કે નથી આપ્યા, બરાબર. તો સૌથી પહેલા આપણને ગુલાબ દેખાય છે, છે ગુલાબ. પછી શું છે બીજું, બીજું ફૂલ છે તમને શેનું દેખાય છે, સૂરજમુખી એટલે કે સૂર્યમુખીનું ફૂલ છે એ તમને દેખાય છે. પછી શેનું છે, કનેરનું છે, કનેર એટલે કે કરણ, કરણનું જે ફૂલ આવે છે એ છે. પછી ગુડહલ તમને દેખાય છે. પછી ધતુરો છે, ધતુરા એટલે કે ધતુરાનું ફૂલ છે એ તમને દેખાઈ રહ્યું છે. પછી બીજો પ્રશ્ન તમને શું આપ્યો છે કે ચિત્ર મેં નહીં હે એસે ફૂલો કી સૂચિ બનાવીએ, જે ચિત્રમાં આપણને જોવા નથી મળતા એવા ફૂલની આપણે યાદી બનાવવાની છે. તો એ તમને અહીંયા મેં લખ્યું છે, કમલ, મોગરા, લીલી, સદાબહાર એટલે કે બારમાસી. તો અમે બીજા પણ ફૂલો છે એ લખી શકો છો એમાં. હવે પાછળ જોવો, ત્યાં પણ તમને એક આવી જ રીતે ચિત્ર આપ્યું છે અને આ ચિત્રની અંદર હું તમને પહેલા સમજાવી દઉં છું અને એના જે પ્રશ્ન જવાબ છે તમારી જાતે એચ ડબલ્યુમાં તમારે લખવાનું થશે. જુઓ જો એમાં એક મોટી બધી બસ છે, સામે આપણે એક મેઇન રોડ છે એ દેખાય છે, પછી એ બસ છે, બસ તમને દેખાય છે, પછી સાઈડમાં રિક્ષા છે, રિક્ષા જઈ રહી છે એ તમને દેખાય છે, પછી તમે સામેની સાઈડ જુઓ તો કંઈક મોટી બધી નદી છે, નદીની અંદર શું છે બે ઝાડ છે એટલે કે હોળી છે, તમને બે હોળી છે એ તમને જાતી દેખાય છે, અને ઉપરની સાઈડ જુઓ તો ઘર છે એક અને આજુબાજુ તમને નાળિયેરના ઝાડ છે એ જોવા મળે છે. હવે આના જે પ્રશ્ન જવાબ છે બે જ પ્રશ્ન આપ્યા છે, જેવી રીતે ફૂલના હતા એવી રીતે આના પર તમને બે પ્રશ્ન આપ્યા છે, એ તમારે તમારી જાતે એચ ડબલ્યુમાં કરવાનું થશે. તો શું આપ્યું છે પહેલું આપણે જોઈ, તો કે ચિત્ર મેં દેખ કર યાતાયાત કે સાધન કી સૂચિ બતાવીએ, વાહન વ્યવહારના જે સાધન તમને દેખાય છે, તો કે બે જ સાધન દેખાય છે, એક તો બસ છે અને બીજી તો રિક્ષા છે, અને બીજું સામેની સાઈડ તમને જે આપ્યું છે પાણીના એ પણ વાહન વ્યવહારના સાધન કહેવાય છે, બરાબર. જહાજને જે હોડી આપ્યું છે એ પણ તમારે આમાં જ લખવાનું થશે યાતાયાતના સાધનની અંદર. અને એના પછી ઉન યાતાયાત કે સાધન કે નામ બતાવી જો ચિત્ર મેં નહીં હે, જે ચિત્રની અંદર નથી બીજા જે યાતાયાતના સાધન છે એટલે કે વાહન વ્યવહારના સાધન છે એના નામ છે એ તમારે લખવાના છે. આ તમને એચ ડબલ્યુમાં આપું છું, તમારી જાતે સી ડબલ્યુ બુકની અંદર લખવાનું છે. હવે આપણે જોઈ તો કે તમને પેજ નંબર 3ની અંદર જે આપેલું છે દેખાય છે બધાને, એમાં તમને આપ્યું છે કોષ્ટક, બે કોષ્ટક આપ્યા છે. કોષ્ટકની અંદર તમે જુઓ તો કે સાવ સહેલું જ છે, એમાં શું કરવાનું છે આપણે દો પહીએ વાલે, તીન પહીએ વાલે, ચાર પહીએ વાલે ઓર ચાર કે અધિક પહીએ વાલે, એવા સાધનો છે વાહન વ્યવહારના જે સાધનો છે એના નામ છે આપણે લખવાના છે. સાવ સહેલું જ છે, તમારી જાતે તમે લખી શકો છો, છતાં પણ હું તમને એના નામ છે હું કહું છું, તમારે સાથે સાથે લખવા હોય તો તમે સાથે સાથે લખી શકો છો. જો પહેલું દો પહીએ વાળે સાધન છે એમાં તો જે બે પૈડા વાળા સાધન છે એના નામ આપણે જોયું તો કે પહેલું આવશે સાયકલ, સાયકલ છે એ બે પૈડા વાળા સાધન છે. બીજું જોઈએ તો કે મોટરસાયકલ, બરાબર. ત્રીજું સ્કૂટર, ચોથું આવશે બેલગાડી અને પાંચમું આવશે તાંગા એટલે કે ઘોડાગાડી છે એ આવશે, બરાબર. પછી તીન પહીએ વાળે સાધન, તો તીન પહીએ વાળે સાધનમાં તમે પહેલા તો તમે લખી શકો છો રિક્ષા, બરાબર, અને બસ એ એક જ છે રિક્ષા એક જ આવશે. પછી ચાર સે અધિક પહીએ વાળે, ચાર પહીએ વાળે સાધનના નામ લખવાના છે, તો એમાં તમે લખી શકો છો કાર, ટ્રેક્ટર, જીપ, બરાબર, એ તમે લખી શકો છો. અને છેલ્લે તમને જે સૌથી છેલ્લું આપ્યું છે ચાર સે અધિક પહીએ વાળે સાધન કે નામ લખીએ, તેમાં તમે લખી શકો છો ટ્રક અને બસ, રેલગાડી, બરાબર. એમાં ચારથી વધારે પૈડા હોય છે એટલે તમે એ લખી શકો છો. આનો હું તમને છે તમારે આ જે કંઈ મેં બોલી છું એ તમારે લોકોએ તમારી ટેક્સ્ટ બુકની અંદર જ આની અંદર જ તમારે લખવાનું છે, બરાબર. પછી એની નીચે આપ્યું છે કે સડક પર ચલને વાલે યાતાયાત કે સાધન, હવા મેં ઉડને વાલે યાતાયાત કે સાધન,
और पानी में चलने वाले यातायात के साधन, सड़क एले के जे जे रोड पर चाले छे एना ई वाहन ना नाम लखवाना छे। पछी शुं कीधुं के हवा में उड़ने वाले जे आकाशनी अंदर आकाशमां उड़े छे ए यातायात एले के ए वाहन व्यवहारना साधन छे ए। अने एना पछी शुं आवे पछी के पानी में चलने वाले जे पानी में चाले छे ए वाहन व्यवहारना नाम छे आपणे लखवाना छे। तो सड़क पर चलने वाले यातायात के साधन तेमां तो तमे कोई पण लखी शको छो, तमने खबर ज छे साइकिल मोटरसाइकिल कार ट्रक बस कोई पण तमे लखी शको छो। पछी तमने अहीं पूछे हवा में चलने वाले तो के हवाई जहाज और हेलिकॉप्टर, दो ही है हवाई जहाज એટલે કે એરોપ્લેન અને હેલિકોપ્ટર दो नाम लिख सकते हैं। और जलमार्ग એટલે કે જે પાણી में चलने वाले એટલે કે જલમાર્ગ જે પાણી માં ચાલતા હોય ઈ યાતાયાતના સાધન માં તમે શું લખી શકો છો તો કે નૌકા એટલે કે હોડી। અને બીજો એ પૂછે જલયાન એટલે કે વાહન, વાહન જે હોય છે એ બરાબર। તમારે આ તમારી બુક ની અંદર લખવાનું છે। પછી તમે જુઓ પેજ નંબર ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર આપ્યા છે 7, એમાં તમને એક કહાની એટલે કે એક તમને શું આપ્યું છે વાર્તા આપી છે। એ વાર્તા હું તમને સમજાવું છું અને તમારે સમજવાની છે। ચિત્રપાઠ એટલે કે ચિત્ર તમને એને આપી દીધા છે, ચિત્ર ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે। અને જે પેજ નંબર 4 અને 5 ની અંદર તમને જે કઈ છે એ તમારે હું તમને સ્વાપોથી ની અંદર કરાવીશ, એમાં તમારે લખવાનું થશે। એમાં કઈ છે નહીં, સાવ સહેલું જ છે। ઉપર તમને બે પેજ નંબર 4 ની અંદર ઉપર બે ટિકિટ આપેલી છે રેલની, રેલવે સ્ટેશનની, અને બીજી આપી છે બસની એટલે કે બસ સ્ટોપ માટે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય એની માટે ટિકિટ આપી છે, એના તમને પ્રશ્ન જવાબ પૂછ્યા છે એ આપણે સ્વાપોથીની અંદર લખી લેશું। અને પછી જે નીચે આપ્યું છે તો સાવ સહેલું છે, તમે જોઈ શકો છો કે એક ચિત્ર બે ચિત્ર બે એક સરખા ચિત્ર આપ્યા છે, એમાં તમને જે કાંઈ તફાવત દેખાવ એમાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે એ આપણે સ્વાપોથીની અંદર કરી લેશું। ચાલો તો હવે પેજ નંબર 7 ખોલો, એમાં આપણે શું કરશું તમને એક જો તમે જોઈ શકો છો 6 ચિત્ર આપ્યા છે, 6 ચિત્ર છે, તમે પહેલા શાંતિથી જોવો ચિત્રમાં શું કહેવા માંગે છે। ચિત્ર જોશો એટલે તમને વાર્તા છે એ તરત જ તમને દેખાય, તમને ખબર પડી જશે કે આ વાર્તાની અંદર આવું આવું કે છે। જો પહેલું ચિત્ર તમને આપ્યું છે તો હું પહેલા ગુજરાતીમાં કહું, તો પહેલું ચિત્ર છે તમને આપ્યું છે એમાં શું આપ્યું છે તો કે ઘણી બધી બકરીઓ છે, ભેટ બકરીઓ છે એ ઘણી બધી ત્યાં ચરે છે, બકરા બકરી બધી ચરે છે, અને એક ગોવાળિયો છે ભરવાડ છે ત્યાં બેઠો છે શાંતિથી, બરાબર એવું ચિત્ર આપ્યું છે। હવે એની આપણે વાર્તા છે, વાર્તાની રીતે હું તમને કહું તો કે એક ગાંવ થા એક સરસ મજાનું ગામ હતું, ગામની અંદર એટલે કે ગાંવ મેં એક ચરવાહ રહેતા હતા, ગામની અંદર એક ચરવાહ એટલે કે એક ગોવાળિયો છે એ રહેતો હતો। વહ અપની ભેટ બકરિયા પર ભેટ બકરિયા પર અપના જીવન નિર્વાહ કરતા હતા, એટલે કે એની જે ભેટ બકરીઓ જે ઘેટા બકરા હતા એ ઘેટા બકરા એની ઉપર જ એનું જીવન છે ગુજરાત એનું જીવન છે એ ચાલતું હતું, એનું જીવન ગુજરાન છે એનું ચાલતું હતું। વહ અપની ભેટ બકરિયા લેકર જંગલ મેં ગયા, એક દિવસ એની જે ભેટ બકરી હતી ઘેટા બકરા હતા એ બધાને લઈને એ ક્યાં જાય છે જંગલની અંદર જાય છે। उसको मजाक करने की आदत थी, हवे एने मजाक करवानी खूब ज आदत हती। अचानक उसे मजाक सूझा और वह जोर जोर से चिल्लाने लगा बाघ आया बाघ आया। हवे अचानक एने छे एने मजाक करवानी आदत हती, ए जे गोवाळियो हतो ए गोवाळियाने मजाक करवानी आदत हती। अने एक दिवस ए जंगलमां पोताना घेटा बकराने लईने जंगलमां जाय छे, અને જંગલની અંદર ઘેટા બકરા છે શાંતિથી ચરે છે અને પોતે ઝાડ ઉપર ત્યાં શાંતિથી સાઈડમાં બેઠો છે। હવે એને એને એક મજાક કરવાની બહુ આદત હતી, એટલે એને અચાનક એવું સૂજે છે કે લાવને હું બધા એની મસ્તી કરું બધા એનો મજાક કરું, એટલે એ પોતે મજાક કરતો કરતો ત્યાં જંગલમાં જઈને જોર જોરથી બૂમ બૂમ પાડવા માંડે છે કે બાઘ આવ્યા એટલે કે વાઘ આવ્યો એવી રીતે કરીને રાડું પાડવા માંડે છે બૂમ પાડવા માંડે છે।
चरवाहे की चिल्लाने की आवाज सुनकर आसपास के लोग दौड़ आए। हवे गोवाळियो छे जोर जोर थी राड़ बूम पाड़वा मंड्यो के वाघ आव्यो जोर जोर थी बूम पाड़वा मंड्यो। एटले एनु छे अवाज सांभळीने आजूबाजूना लोको छे ई त्यां आवी पहोंचे छे। एटले घणा बधा लोकोने एम थयुं के साचे वाघ आव्यो हशे એટલે ત્યાં એ લોકો આવી પહોંચે છે। ચરવાહા હસને લગા ઓર કહેને લગા ઓ મેને તો સિર્ફ મજાક હી કિયા થા। શું કરે છે બધા લોકો ભેગા થઈ જાય છે એટલે ચરવાહા ત્યાં બધા લોકો પાસે બધા લોકો ત્યાં આવી જાય છે એટલે ગોવાળિયો છે એ પોતે શું કરે છે હસવા માંડે છે જોરજોરથી હસવા માંડે છે બધાની ઉપર અને બધાની મસ્તી કરવા લાગે છે કે લે આ તો અમે ખાલી મસ્તી જ કરી હતી તમે લોકો તો સાચે આવી ગયા એવી રીતે મજાક કરવા લાગે છે બધાને। લોક ચરવાઓ કો કોસતે હુએ વાપસ ચલે ગઈ એટલે કે બધા લોકો છે ઘર ચરવા ઉપર ખારા થઈને ખીચા મહિના એની પર ગુસ્સે થઈને એ લોકો બધા લોકો પોતપોતાના કામે પાછા ચાલ્યા ગયા। દુસરે દિન સચમુચ વાઘ આવ્યા બીજે દિવસે સાચે વાઘ આવ્યો। ચરવાહા જોર જોર સે ચિલ્લાને લગા વાઘ આવ્યા લોકોને સોચા चरवाहा मजाक कर रहा है कोई भी मदद करने के लिए नहीं आया। हवे एक बीजे दिवसे साचे ज वाघ आव्यो। हवे ए वाघ आव्यो एटले जोर जोर थी पोते चरवाहा छे ई बूम पाड़वा लाग्यो के वाघ आव्यो ते करीने बूम पाड़वा मांड्यो। एटले बधा लोकोने एम थयु के चरवाहा छे एटले के गोवाळियो छे ई शुं करे छे તે કંઈ મસ્તી કરતો હશે જવા દે ને તો રોજની આદત છે એવું વિચારી ગામના લોકો છે એની મદદ માટે પહોંચતા નથી। હકીકતમાં વાઘ આવ્યો છે છતાં પણ ગામના લોકો છે એની મદદ કરવા માટે પહોંચતા નથી પછી શું થયું તો કે વાઘ એક ભેટ લેકર ચલા ગયા। વાઘ છે શું કરે છે એક ઘેટું છે ઘેટું લઈને પોતે ચાલ્યો જાય છે। ચરવાહા રોને લગા હાથ મળતા રહા। હવે ચરવાહા છે એ રોવા લાગે છે એને ખૂબ જ પસ્તાવો હાથ મળને લગા એટલે એને ખૂબ જ પસ્તાવો થાય છે કે મેં આવી રીતે મજાક ન કર્યો હોત તો આજે મારી મારી મદદ માટે કોઈકને કોઈક લોકો આવત એવી રીતે કરે છે। ઉસે અપની બુરી આદત કે કારણ નુકસાન હુઆ એની જે આ ખરાબ ટેવ હતી મજાક કરવાની એનાથી એને શું થયું નુકસાન થયું। અપની બુરી આદત પર વહ પસ્તાને લગા એની જે આ ખરાબ આદત હતી એનાથી એને ખૂબ જ પસ્તાવો થાય છે। તપ તપસે મજાક કરને કી બુરી આદત ઉસે છૂટ ગઈ। હવે જ્યારે સાચે જ વાઘ આવે છે એની મદદ માટે કોઈ પહોંચતું નથી ત્યારે એની જે આ ખરાબ આદત હતી લોકોની મસ્તી કરવાની મજાક કરવાની તો ત્યારે આ ખરાબ આદત એની ત્યારે આ છૂટી જાય છે। તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે કે જ્યારે તમે કોઈ વાર ખોટું બોલતા હો છો બરાબર ચરવાએ જ્યારે પોતે મસ્તીમાં પોતે ખોટું બોલ્યો કે વાઘ આવ્યો એમ કહી ખોટું બોલ્યો અને બધા લોકો એની મદદ માટે આવે છે પછી બીજી વખત સાચે હકીકતમાં વાઘ આવે છે પણ એની મદદ માટે ત્યારે ચરવાહા છે પોતે સાચું બોલે છે છતાં પણ એની મદદ માટે છે કોઈ આવતું નથી। એવી જ રીતે જ્યારે તમે તમારી છે ઘણા લોકોની ઘણા વિદ્યાર્થીની ખોટી બોલવાની આદત હોય છે તમે ખોટું બોલતા હો છો બરાબર તમે ખોટું બોલી લીધું પછી કોક વાર એવું બને કે તમે સાચું બોલો છો જ્યારે તમે સાચું બોલતો હોય ત્યારે તમારી વાતનો કોઈ વિશ્વાસ કરતું નથી। એટલે કે જ્યારે આપણે કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં આપણે ખોટું બોલતા હોય છે ત્યારે લોકો આપણી પર વિશ્વાસ કરીએ છીએ પણ હકીકતમાં જ્યારે આપણે સાચું બોલતા હોઈએ છીએ ત્યારે શું થાય છે કે બધા લોકોને એવું જ થાય છે કે ના આ તો ખોટું જ બોલે છે આની પર વિશ્વાસ કરાય જ નહીં। જે ગોવાળિયો હતો એના જેવી પરિસ્થિતિ સર્જાય છે પછી આપણને આપણી જાતને આપણે નુકસાન થાય છે માટે આપણે ખોટું બોલવું જોઈએ નહીં। હવે તમારી જે સ્વાપોથી છે સ્વાપોથીની અંદર આના જે પ્રશ્ન જવાબ છે એ પ્રશ્ન જવાબ તમારે લખવાના છે જે હું તમને મોકલીશ તમારે સ્વાપોથીની અંદર લખવાનું છે અને જે મેં તમને કીધું કે આગળનું જે તમે પેજ નંબર જે કેટલા ઉપર હતું કે 4 ઉપર તમને જે પ્રશ્ન જવાબ કીધા એમાં લખવા માટેની જગ્યા નથી એટલે તમારે CW બુકમાં લખવું પડશે અથવા તો હું તમને લોકોને છે ને સ્વાપોથીમાં લખાવીશ તમારે સ્વાપોથીમાં લખવાનું થશે।